नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर के अंदर श्री नवदर्पण विद्यालय खोडी शाह केवल होती आप सब विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। धोरण 12 विषय अर्थशास्त्र पाठ 100 विषय पारिभाषिक शब्दों की समझूती आपने मेळवीशु। तो દરેક પાઠની અંદર પારિભાષિક શબ્દોની સમજૂતી આપણને આપેલી હોય છે। દરેક પાઠની અંદર પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી લીધા બાદ પાઠની અંદર આવતા જે શબ્દો છે એના વિશે આપણને પ્રાથમિક માહિતી જે છે એ પ્રાપ્ત થતી હોય છે। તો સરસ મજાના પારિભાષિક શબ્દોની સમજૂતીનું કોષ્ટક સમજી લીધા બાદ પાઠ આપણને સરળ લાગતો હોય છે। તો જોઈએ આજે આપણે પાઠ 100 ના પારિભાષિક ની સમજૂતી બેરોજગારી પાઠ 100 ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર પાઠ 100 બેરોજગારી આપણે આપેલો છે। તો હાલ વર્તમાન સમયની અંદર દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ જે છે એ ખૂબ વધારે છે। આ સમયની અંદર અર્થતંત્રની અંદર મૂડીનો માહોલ હોય ત્યારે મૂડીરોકાણકારો મૂડીરોકાણ નથી કરતા અને શ્રમિકોને રોજગારી પૂરતા પ્રમાણમાં મળતી નથી। આથી દરેક શ્રમિકો જે છે એ બેરોજગારીનો ભોગ બનતા હોય છે। કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતા હોય છતાં પણ એને કામ જે છે એ પ્રાપ્ત થતું નથી તો એવા લોકોને આપણે બેરોજગાર કહેશું અને એ સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેશું એ પાઠની અંદર આપણે જોઈશું। જોઈએ હાલ આપણે પાઠ 100 બેરોજગારી પારિભાષિક શબ્દોની સમજૂતી એમાં પહેલો શબ્દ આપણને આપ્યો છે તેજી। તો તેજી એટલે શું? તો કે ભાઈ વ્યાપાર ચક્રનો એવો તબક્કો એટલે સમયગાળો કે વ્યાપાર ચક્રનો એવો તબક્કો કે સમયગાળો કે જેમાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય અને માંગ ઉચ્ચા દરે હોય
जापान, रशिया आ एवा देशो छे जे जेनो विकास जे छे એ મોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. વિકસિત દેશ કોને કહેશો? જો આપણે અગાઉ વાત કરેલી કે ભાઈ વિશ્વના જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલા 116મો દેશ છે એને આપણે ત્રણ શબ્દોની અંદર વહેંચી શકીએ. એક તો કે ભાઈ વિકસિત, એક તો કે વિકાસ શીલ અને અલ્પ વિકસિત. ઉત્પાદન કાર્યની પદ્ધતિ
પદ્ધતિમાં શ્રમના એકમો કરતા મૂડીના એકમો વધારે હોય તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેશું, અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેશું? તો કે ભાઈ સીધ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં મૂડીના એકમો કરતા શ્રમના એકમો વધારે હોય તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેશું. ચાલો બંને સમજાઈ ગયું, ફરી એક વખત આપણે લઈએ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેશું? તો કે શ્રમના એકમો કરતા મૂડીના એકમો વધારે હોય એને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેશું, અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેશું? તો કે મૂડીના એકમો કરતા શ્રમના એકમો વધારે હોય એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેશું. જેના એકમો વધારે હોય એને એ પદ્ધતિ કહેશું. ટૂંકમાં તમને કહું તો મૂડીના એકમો વધુ હોય તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, શ્રમના એકમો વધુ હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. સરસ. ચાર પછી આપણે જોઈશું મૂડીવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્ર કોને કહેશું? તો કે જે અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર હસ્ત હોય અને ઉત્પાદનના નિર્ણય બજાર તંત્ર દ્વારા નફાના ઉદ્દેશથી લેવાતા હોય તેની અર્થવ્યવસ્થા, તેને આપણે કહેશું મૂડીવાદી અર્થવ્યવસ્થા. કોને કહેશું? તો કે અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનો જે છે એ કોને હસ્તક હોય? ખાનગી ક્ષેત્રને હસ્તક હોય. અને ઉત્પાદનના નિર્ણય કોણ લેતું હોય? બજાર તંત્ર દ્વારા લેતું હોય. પણ ઈ બજાર તંત્ર દ્વારા જે ઉત્પાદનના નિર્ણયો લેવામાં આવે એ કોને ઉદ્દેશીને હોય? નફાને ઉદ્દેશીને હોય. તો આવી અર્થવ્યવસ્થાને મૂડીવાદી અર્થતંત્ર કહે છે. ત્યાર પછી આપણે જોઈએ જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર આપણે કોને કહેશું? તો કે ભાઈ ઉત્પાદન એકમની માલિકી, ઉત્પાદન એકમની માલિકી, મૂડીરોકાણ અંકુશ અને વહીવટ રાજ્ય હસ્તક હોય તેવા એકમો જાહેર ક્ષેત્ર કોને કહેવાય? તો કે ઉત્પાદન એકમની માલિકી જાહેર ક્ષેત્રની જ હોય, મૂડીરોકાણ પર અંકુશ જાહેર ક્ષેત્રનું જ હોય, અને વહીવટી રાજ્ય હસ્તક ઈ પણ કોનું હોય? જાહેર ક્ષેત્રનું જ હોય. તો આવા તમામ લક્ષણો ધરાવતા હોય તેને આપણે કહીશું જાહેર ક્ષેત્ર. શ્રમની ગતિશીલતા એક સ્થળેથી બીજા સ્થળે કે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં હેતુ શું હોવો જોઈએ? શ્રમનું રોજગારી હેતુ માટેનું સ્થળાંતર. આપણે હેતુ શું આપેલો છે? કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે જાય, કોઈ વાંધો નહીં. એક સ્થળેથી બીજા સ્થળે જવું કે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં શ્રમિકનું જવું, પણ હેતુ શું? તો કે ભાઈ રોજગારી હેતુ માટે જવું, એને આપણે કહેશું શ્રમની ગતિશીલતા. અહીંયા કોઈ આપણે ઉદ્યોગ ધંધા માટે જવું હોય કે વ્યક્તિગત માલિકી